લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે તેવામાં અમદાવાદમાં આવેલી શુભમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા નવા મતદાતાઓને મતદાન પ્રત્યે જાગૃત કરવા માટે થઈ એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદમાં પશ્ચિમ લોકસભાના ઉમેદવાર દિનેશ મકવાણા, અસારવા વિસ્તારના ધારાસભ્ય દર્શના વાઘેલા હાજર રહ્યા હતા, તેમજ શુભમ ઇન્સ્ટિટ્યૂટની 5 જેટલી કોલેજોના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને આવનારી લોકસભા ચૂંટણીમાં પોતાનો કિંમતી મત આપી જાગૃત કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિસ્તારના તમામ લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આવનારી લોકસભા ચૂંટણીમાં તમામ નવયુવાનો પોતાનો કિંમતી મત આપી મતનો ઉપયોગ કરે તેમ કરવા માટે જણાવ્યું હતું. આજે ડોક્ટર પ્રહલાદભાઈ પટેલ એ પરમાર સાહેબ સોરી અને દેવીબેન પરમાર નર્સિંગ કોલેજના કાર્યક્રમ દ્વારા અને રોહિત સમાજ અહીંયા અસારવાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં રહે છે, આખા રોહિત સમાજના લોકોએ મને બોલાવીને ફક્ત મારા માટે કાર્યક્રમ કર્યો. ખાસ કરીને જ્યારે ઉમેદવાર થયો છું ત્યારે અનુસૂચિત જાતિના લોકોને હું એટલી વિનંતી કરવા માગું છું કે દેશના યશસ્વી વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જન્મથી લઈને મૃત્યુ સુધીની યોજનાઓ અનુસૂચિત જાતિ માટે ઘડી હતી. આજે સેન્ટ્રલની વાત કરું તો હમણાં જ તમે જોયું હશે કે એકાદ મહિના પહેલા રોહિદાસ જયંતિ હતી, તો ઉત્તર પ્રદેશની અંદર રોહિદાસ ભગવાનના મંદિરે પણ માથું ટેકીને એમણે ત્યાં લોકોને મળ્યા. દેશના વડાપ્રધાન આ રીતે રોહિદાસજીને માથું ટેકવા જાય ઇતિહાસમાં પહેલી ઘટના છે. આ કોઈ બીજી વિષય સાથે હું જોડતો નથી, પરંતુ એક આસ્થાના કેન્દ્રો અને એક સંત એવા થઈ ગયા તો એ સમાજ માટે સ્વાભાવિક વાત છે. આજે અમારી નર્સિંગ કોલેજ, અમારી ફિઝિયોથેરાપી કોલેજ અને અમારી ડૉક્ટર બી આર આંબેડકર લો કોલેજના તમામ સ્ટાફ અને અમારા ચેરમેનશ્રીએ આજે એક રોહિત સમાજનું મહાસંમેલન રાખેલું છે, જેમાં આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ અને આદરણીય અમિત શાહ સાહેબે જેમની સત્સંગ સભ્ય તરીકે જેમની નામના જાહેર કરી છે, જેમને વરણી થયેલી છે, એવા શ્રી દિનેશભાઈ મકવાણા સાહેબનું આજે એક સન્માન કરવામાં આવે છે અને એના માટે આજે એક મોટું ફંક્શન રાખવામાં આવેલ છે. સાથે સાથે અમારા કોલેજના જે 2500 થી 3000 સ્ટુડન્ટ્સ છે, જે લોકો પણ નવા મતદાર છે, તો એમને પણ આજે અમે વિનંતી કરીએ છીએ અને પાસ્ટમાં પણ અમે 2-3 એવા ફંક્શન રાખેલા કે જેમાં દરેક સ્ટુડન્ટ્સને નવા મતદાતા તરીકે મતદાન કરવા માટે પ્રોત્સાહન આપેલ છે.